हैप्पी मॉर्निंग दोस्तों दोस्तों आपणे धोरण 11 आंकड़ा शास्त्र नो पहलो चैप्टर એટલે કે માહિતી નું એકત્રીકરણ ની તમામ ચર્ચાઓ પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે। છેલ્લા વિડિયો માં આપણે વાત કરી હતી કે ગૌણ માહિતી ના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે, બરાબર। આજે આપણે ચર્ચા કરીશું કે જ્યારે આપણે ગૌણ માહિતી નો ઉપયોગ કરીએ ત્યારે કઈ કઈ કાળજીઓ આપણે ઉપયોગ માં કઈ કઈ કાળજી રાખવાની હોય છે તેની વાત કરીશું। દોસ્તો સૌથી પહેલા તો ગૌણ માહિતી કોણે મેળવી છે એ ખાસ અગત્યનું છે, બરાબર છે। સરકારી સંસ્થાએ મેળવેલ હોય તો તે સાચી હશે અને યોગ્ય હશે, તમે ઉપયોગ કરી શકો છો। પરંતુ જો ખાનગી સંસ્થાએ માહિતી મેળવી હશે તો ખાનગી સંસ્થા પોતાના પૂર્વગ્રહોનો સમાવેશ માહિતી મેળવતી વખતે કરી લેતી હોય છે, તેથી ખાનગી સંસ્થાઓએ મેળવેલી માહિતી વધુ વિશ્વસનીય નથી। दोस्तों आपणे सौ जाणीए छीए के आ सोशियल मीडियाना जमानामां घणा बधा खोटा खोटा समाचार साची रीते व्हाट्सएप द्वारा फेसबुक द्वारा इंस्टाग्राम द्वारा पण रजू करवामां आवता होय छे, अने आवा घणा बधा समाचार जे तमने फक्त अने फक्त सोशियल मीडिया पर जोवा मळे छे ते क्यारे पण टीवी ना समाचारमां के न्यूज़पेपरमां जोवा मळता नथी। एटले अहींया साबित थाय छे के ज्यारे जो तमे सरकारी प्रकाशनोमां माहिती वांचो तो विश्वास करी सको छो, एनो उपयोग करी सको छो, परंतु खानगी प्रकाशनोमां जो माहिती छपायेली होय तो जरा विश्वास करवा माटे तमारे काळजी लेवानी जरूर पड़े छे। दोस्तों बीजो मुद्दो ए आवशे के आपणा हेतु साथे माहिती सुसंगत होवी जोईए। ज्यारे गौण माहितीनो आपणे उपयोग करवा जई रह्या होईए तो गौण माहितीनो हेतु अने आपणो हेतु बंने हेतु सरखा होय तो ज ए माहिती उपयोगमां आवी शके छे, अन्यथा ते उपयोगमां आवी शकशे नहीं। एटले के आपणो हेतु सुसंगत होवो जोईए। दोस्तों भेगी करवामां आवेली माहिती खूब ज जूनी न होवी जोईए। एटले के आजे आपणे 2020 मां कोई सर्वे करवा जई रह्या होईए अने आपणी पासे 2001 नी माहिती अवेलेबल होय, भले हेतु सरखो होय, બરાબર છે, પરંતુ 2001 એટલે આજથી 20 વર્ષ પહેલાની માહિતી આજના સમયમાં એટલી સાંપ્રત ન કહી શકાય, એટલે બહુ જૂની માહિતી ભેગી કરવી જોઈએ નહીં અથવા બહુ જૂની માહિતીનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં। આપણે જાણીએ છીએ કે સોનાનો ભાવ આજથી એક જ વર્ષ પહેલા 33,000 હતો, આજે 50,000 ની આજુબાજુ છે, એટલે એક વર્ષ પહેલાના ભાવની સરખામણી આજે કરવા જઈએ તો યોગ્ય કહી શકાશે નહીં। એટલે જૂના ભાવ અને જૂની માહિતીને વધારે ઉપયોગમાં લઈ શકાતી નથી। તો ગૌણ માહિતીમાં વપરાયેલા પદો સંકેતો અને ચિહ્નો દરેકના મીનિંગ આપણને ખબર હોય તો જ એ માહિતી ઉપયોગમાં લેવી જોઈએ। કયા વિસ્તારમાંથી માહિતી મેળવાયેલી છે તે પણ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ। ઘણી વખત એવું બને કે આપણે કોઈ અન્ય વિસ્તાર માટે સર્વે કરવા માંગતા હોઈએ અને આપણી પાસે ગૌણ માહિતી બીજા કોઈ અન્ય વિસ્તારની હોય તો પણ ઉપયોગમાં લઈ શકાતી નથી। પંજાબના લોકોનું જીવન ધોરણ ગુજરાતના લોકોના જીવન ધોરણ સાથે સરખાવી શકાય નહીં। દોસ્તો તમારી પાસે કયા વિસ્તારની માહિતી છે તે પણ અગત્યનું છે। એટલે માત્ર એવું નથી કે હેતુ સુસંગત છે તો ઘણી બધી બાબતોને પણ સુસંગતતા સરખામણી કરવાની જરૂર હોય છે। એટલે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે આપણે ઘણી બધી કાળજીઓ લેવાની હોય છે, એમાંની કેટલીક કાળજીઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। સીધે સીધી આગણિત કરેલી માહિતીનો પણ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કેમ કે કેટલીક વખત આંકડાઓ સાથે રમત રમવામાં આવેલી હોઈ શકે છે અને આપણી પાસે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવી શકે છે। તો જ્યારે માહિતી સીધે સીધી આપણને મળી જાય તો પણ તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। દોસ્તો સૌથી પહેલા તો અગત્યની વાત એ છે કે જે માહિતી ગૌણ માહિતી છે તે કઈ રીતે મેળવાયેલી છે, કેમ કે આજે જે ગૌણ માહિતી છે તે ભૂતકાળમાં પ્રાથમિક માહિતી હતી અને પ્રાથમિક માહિતી મેળવવાની વિશ્વસનીય રીતોમાં કોણ આવે છે? જી હા દોસ્તો, આગણક દ્વારા પ્રશ્નાવલી। એટલે જો ટપાલ દ્વારા મેળવાયેલી માહિતી આપણી પાસે આવેલી હોય તો તે કેટલી વિશ્વસનીય છે તે ચકાસવું જરા મુશ્કેલ થઈ જાય છે। એટલે ગૌણ માહિતી કઈ રીતે મેળવેલ છે તે પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। દોસ્તો જેટલી પણ ચર્ચા કરી આપણે તે ગૌણ માહિતીના ઉપયોગ કરતી વખતે રાખવી પડતી કાળજીની વાત હતી। આ સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ। ચેપ્ટરના રિવિઝનના ભાગ રૂપે તમે ફરીથી પહેલા એપિસોડથી લઈને છેલ્લા એપિસોડ સુધીના બધા વિડીયો જોઈ જાઓ એટલે રિવિઝન થશે। હું તમારે ટેસ્ટ લેવાનો પ્રયત્ન કરીશ, આશા રાખું છું કે તમને આ માધ્યમથી ભણાવવામાં પણ તમને મજા પડતી હશે, ભલે તમે ઘરે એકલા હશો પરંતુ આ વિડીયોને એન્જોય કરતા હશો। થેન્ક યુ વેરી મચ, બાય બાય।